Good morning, student. Chalo, tame homework karyu. Okay. Have kale tame je homework karyu che chapter 4 prakaran 4 lambu ane toku. Ema jo beta tamara ghar ma rehne niche ni vastu nu mapan map patti thi karo. Mapan sena thi karvanu che map patti thi. E tame karyu hase. Ghare kaas ko le man mane kaas ka thi mapan barabar. કે ફૂટપટ્ટીથી માપવાનું કાંસકાને કે કેટલું માપ છે કાંસકાનું, કેટલા સેન્ટીમીટર છે, ટૂથબ્રશ કેટલા સેન્ટીમીટર છે, કાલે મેં શીખવાડ્યું હતું બરાબર ને, યાદ હોય તો. ચલો હવે આમાં જોઈએ આપણે વૃક્ષની ઊંચાઈ. હવે અહીંયા પૂછે ચોથામાં નીચેની વસ્તુઓનું માપન કયા એકમમાં કરશો, સેન્ટીમીટરમાં કરશો, મીટરમાં થાય કે કિમીમાં થાય, બરાબર એનું માપન કેના સેનાથી થાય. ચલો બેટા વૃક્ષની ઊંચાઈ પહેલું છે કે વૃક્ષની ઊંચાઈ, વૃક્ષ કેટલું ઊંચું હોય એને ફૂટપટ્ટીથી માપવા જાવ તો મપાય ખરું? તમે કહેશો ના મપાય, તો એને શેમાં મપાય? મીટરમાં મપાય. જુઓ નીચે મેં અહીંયા જવાબ લખ્યા છે, શેમાં મપાય? મીટરમાં મપાય. પછી પેન્ટ શર્ટના કાપડની લંબાઈ, કાલે જે આપણે શીખ્યા હતા 1 મીટર = 100 સેન્ટીમીટર. હવે પેન્ટ શર્ટના કાપડની લંબાઈ સેન્ટીમીટરમાં ના, તેમાં મપાય? મીટરમાં, બરાબર. એવી જ રીતે ત્રીજું છે આંગળીની લંબાઈ. આપણી આંગળીની લંબાઈ, તમારી આંગળી છે ફૂટપટ્ટી મપાશે કે નહીં મપાય? મપાશે. તમે કહેશો સેન્ટીમીટરમાં, તેમાં? સેન્ટીમીટરમાં. પછી એવી જ રીતે સાપની લંબાઈ, સાપ છે તો સાપની લંબાઈ તેનાથી માપશો? મીટર. તેનાથી માપશો? મીટરમાં, બરાબર. આવડશે. ટ્રેનની લંબાઈ, ટ્રેનની લંબાઈ 10 નંબર જુઓ, ટ્રેનની લંબાઈ તેમાં મપાય? મીટરમાં. અને હા, આખો તો બે રાજ્યો વચ્ચેનું અંતર, બે રાજ્યો આપણે જોયું તો બે ગામ કે બે રાજ્યો વચ્ચેનું અંતર તેમાં મપાશે? કિલોમીટરમાં. દૂરના સ્થળો, એક ગામથી બીજા ગામ જાઓ, એક શહેરથી બીજા શહેર જાઓ, શહેરથી ગામ જાઓ કે બે રાજ્યો અલગ અલગ રાજ્યોમાં જાઓ, બોમ્બે થી એ મહારાષ્ટ્ર થી ગુજરાત જાઓ, બરાબર, કે કર્ણાટક જાઓ કે કેરળ જાઓ, જ્યાં જાઓ ત્યાં બે રાજ્યો વચ્ચેનું અંતર શેમાં મપાય? કિલોમીટરમાં. મોબાઈલ ટાવરની ઊંચાઈ 8 નંબર, મોબાઈલ ટાવરની ઊંચાઈ શેમાં મપાય? મીટરમાં, બરાબર. તમે આ રીતે હોમવર્ક કર્યું હશે અને તમે સાચું લખ્યું છે કે ખોટું એ ચેક કરી લેજો. ચલો ગાજરની લંબાઈ 70 સેન્ટીમીટર લખાય કે મીટર લખાય એની પાછળ? ગાજર બધાએ જોયું જ છે. ચલો ગાજરની લંબાઈ શ્યાં મપાય? 70 શું લખીશ હું તો, શું લખું? 70 સેન્ટીમીટર, કારણ કે ગાજરને ફૂટપટ્ટીથી માપી શકાય. દરવાજાની ઊંચાઈ, દરવાજાની જે ઊંચાઈ હોય એ શ્યાં મપાશે? એમાં બે પછી શું લખ્યું છે? અહીંયા સેન્ટીમીટર લખવાનું તમારે. હવે દરવાજાની ઊંચાઈ શ્યાં મપાય? ઊંચાઈ કીધું છે, ઊંચાઈ તેમાં આવશે? મીટરમાં. પછી અહીંયા કે છે કે ઘરથી માર્કેટનું અંતર, તમારા ઘરેથી માર્કેટનું અંતર બોલો તે શ્યાં મપાય? કિલોમીટરમાં, બરાબર. પછી અહીંયા કે છે બેંકથી બસ સ્ટેશનનું અંતર, બેંકથી બોલો, બેંકથી તમારી બસ સ્ટેશનનું અંતર શેમાં મપાય? તો તમે કહેશો મેડમ બેંકથી બસ સ્ટેશનનું અંતર તો 2 કિલોમીટર. એવી રીતે સાડીની લંબાઈ પણ શેમાં મપાય? મીટરમાં. શેમાં મપાય સાડીની લંબાઈ? મીટરમાં. આવડશે. ચલો આગળ જુઓ આગ્રાની સફર. આપણે હમણાં જે શીખવાડજે કીધું એ પ્રમાણે બેટા બે ગામ કે શહેર વચ્ચેનું અંતર. હવે અહીંયા આગ્રાની સફર મારિયા અને આયુષના કુટુંબ સાથે ક્યાં જાય છે? આગ્રા. તેઓ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશને ઉતર્યા અને તાજમહેલ જવા માટે રિક્ષામાં ઉપડ્યા અને 3 કલાક પછી ફરીથી રિક્ષામાં આગ્રા જવા રવાના થયા અને પછીના સમયમાં તેઓ ફતેહપુર સિકરી જવા બસ પકડી. હવે આમાં આપણે અગત્યનું શું છે કે આનું માપ કેવી રીતે કાઢીશ? તો બધું માપ તેમાં આવશે, અમુક વસ્તુ કિલોમીટરમાં. તેમાં આવે કિલોમીટરમાં. આ એક જગ્યાએથી બીજી જગ્યાએ સબ જગ્યાએ કેટલું મપાય? કિલોમીટર. 1000 મીટર
બરાબર 1 કિલોમીટર, એટલે ટૂંકમાં લખાય છે કિમી, અને આખું લખવું હોય તો શું લખશો? કિલોમીટર. પણ ટૂંકમાં શું લખશો તમે? મારે ટૂંકમાં લખવું છે તો કિલો, તો કિમી, બરાબર શું થઈ જશે? કિમી, આ રીતે લખાય છે. આગળ જોઈએ બેટા. હવે અહીંયા બરાબર નકશો, એક્ઝામમાં પણ તમને આવી રીતે નકશો આપ્યો હોય અને નકશા ઉપરથી તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે, તો કેવી રીતે લખશો? આગ્રાનો નકશો જુઓ. સૌથી પહેલા તો આ ફતેહપુર સિકરી તરફ જવાનો રસ્તો, આ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન, બાબરપુરનું જંગલ, આ બાબરપુરનું જંગલ, આગ્રાનો કિલ્લો, આ યમુના નદી અને આ તાજમહેલ. હવે નીચે બરાબર ક્વેશ્ચન વાંચજો અને સમજો. ના, તાજમહેલ છે અહીંયા. આ જગ્યાઓ વચ્ચેના અંતર તરફ જુઓ. કિલોમીટરના બદલે આપણે કિમી લખી શકીએ. આ રીતે ખાસ ધ્યાન રાખવાની, કિલોમીટરના બદલે શું લખાય? કિમી. અને કિમીનું માપ શું છે? 1000 મીટર. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. ચલો, અહીંયા કે છે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન થી તાજમહેલ કેટલા કિલોમીટર છે? 5 કિલોમીટર. તાજમહેલ થી આગ્રા નો કિલ્લો, આ આગ્રા કેન્ટ, આ આગ્રા કેન્ટ છે બરાબર રેલવે સ્ટેશન, અને ત્યાંથી તાજમહેલ નો કિલ્લો, આ તાજમહેલ નો કિલ્લો છે, તાજમહેલ સોરી કિલ્લો ને તાજમહેલ કેટલું છે? 5 કિલો, 5 કિમી. કેટલું છે? 5 કિમી. હવે અહીંયાથી અહીંયા જવાનું કેટલા છે? 5 કિલોમીટર છે. હવે શું કહે છે? તાજમહેલ થી આગ્રા નો કિલ્લો 2 કિલોમીટર. આ તાજમહેલ થી આગ્રા નો કિલ્લો કેટલા કિલોમીટર છે? 2 કિલોમીટર. પછી કહે છે કે આગ્રા ના કિલ્લા થી ફતેહપુર સિકરી, આ આગ્રા ના કિલ્લા થી આ ફતેહપુર સિકરી જવાનો રસ્તો છે ત્યાં કેટલા કિલોમીટર છે? 40 કિલોમીટર. હવે આપણને ક્વેશ્ચન પૂછે છે કે નકશામાંથી શોધો, આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન થી વધારે દૂર શું છે? આ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન, હવે એનાથી વધારે દૂર શું છે? અને એમાં ઓપ્શન આપ્યો છે પાછો, તાજમહેલ કે ફતેહપુર સિકરી, તાજમહેલ કે ફતેહપુર સિકરી. તો બટે તાજમહેલ તો આગ્રા કેન્ટ થી કેટલા કિલોમીટર છે? 5 જ કિલોમીટર છે દૂર, અને આગ્રાના કિલ્લાથી તો 40 કિલોમીટર, અને અહીંયાથી અહીંયા જે તો પણ 5-6-7 કિલોમીટર થાય, જ્યારે અહીંયા તો રેલવે સ્ટેશન અહીંયા આગ્રાના કિલ્લાથી કેટલા કિલોમીટર? 40. એટલે વધારે દૂર શું છે? તમે શું કહેશો? ફતેહપુર સિકરી. શું કહેશો તમે? કે મેડમ ફતેહપુર સિકરી જ દૂર છે, બરાબર. તો આપણે અહીંયા શું લખીશું જવાબમાં? ફતેહપુર સિકરી. એટલે આ તાજમહેલ નહીં, જવાબ આપણો છે ફતેહપુર સિકરી. આ સાચો જવાબ છે. હવે રેલવે લાઈન બતાવે છે. આ શું છે? આ નિશાની જે છે રેલવે લાઈનની નિશાની બતાવે છે. જો અહીંયા દેખાય છે રેલવે લાઈનની નિશાની છે, બરાબર. આવી હોય રેલવે લાઈન નિશાની. આમાંથી રેલવે લાઈન ની વધારે નજીક શું છે? રેલવે લાઈન થી આ રેલવે લાઈન જે છે એનાથી વધારે નજીક શું છે એમ પૂછે. તો ફતેહપુર સિકરી આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન થી વધારે દૂર છે. પણ હવે રેલવે લાઈન થી વધારે નજીક શું છે એવું કીધું છે. તો શું કહીશું? અહીંયા આપણને દેખાય છે બાબરપુર નું જંગલ. જુઓ સૌથી નજીક છે બાબરપુર નું જંગલ. તો શું લખશો? બાબરપુર જંગલ. તો અહીંયા જવાબમાં શું આવશે? બાબરપુર જંગલ. હવે આગ્રા નો કિલ્લો કે તાજમહેલ? આગ્રા નો કિલ્લો ક્યાં દેખાય છે? આગ્રા નો કિલ્લો અને આ તાજમહેલ છે. હવે એમાંથી શું બોલો? એમાંથી શું દૂર છે? તો શું કહેશો? અને નજીક શું છે? તો આગ્રા નો કિલ્લો રેલવે લાઈન થી, આગ્રા નો જે કિલ્લો છે રેલવે લાઈન થી વધારે નજીક છે. તો દેખાય છે ને આપણે, અને તાજમહેલ તો આટલું બધું દૂર છે, બરાબર. તો શું લખશો અહીંયા? આગ્રા નો કિલ્લો કે તાજમહેલ? તો શું લખશો અહીંયા? આનો જવાબ આ રહ્યો. તો અહીંયા કહેશો તમે કે આગ્રા નો કિલ્લો. શું લખશો? આગ્રા નો કિલ્લો. હવે યમુના નદી ની વધારે નજીક શું છે? ચલો આ યમુના નદી છે, આ રહી યમુના નદી,
એનાથી વધારે નજીક શું છે? તો વધારે નજીક તો આપણને સૌથી વધારે નજીક જુઓ અહીંયા દેખાય છે, દેખાય છે તાજ મહેલ. શું દેખાય છે? તાજ મહેલ. તો આ રીતે તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના. એટલે સમજાયા છે? જોઈને જાતે કરવા પ્રયત્ન કરજો, પછી હું કરાવડાવીશ, પણ એક વાર જાતે તમે સાચું ખોટું જાતે કરજો. હવે આપણે જોડકા જોઈએ. નાની સાચી લંબાઈ સાથે જોડો, જેની સાચી લંબાઈ હોય એની સાથે જોડવાનું કીધું છે. હવે અળસિયાની લંબાઈ, ચલો અળસિયાની લંબાઈ. અળસિયું કેટલું મોટું હોય, કેટલું નાનું હોય બોલો, કોણ કહેશે મને અળસિયું? તો તમે કહેશો મેડમ અળસિયાની ઊંચાઈ, અળસિયાને સેન્ટીમીટરમાં માપી શકાય. ચલો સેન્ટીમીટરમાં મપાય અળસિયાને, તો અળસિયું 10 સેન્ટીમીટરથી વધારે લાંબુ હોય નહીં. બાળકની ઊંચાઈ, બાળક જો નાનું છે, ઊંચું ઊંચાઈ બરાબર છે, બહુ જ નાનું છે તમારા જેટલું, તો શું આવે? 1 મીટર. ત્યાં મપાય 1 મીટર. હવે આંખની આંગળી છે, આ નખની આંગળી છે, તો નખની આંગળીની અંદર ચલો કેટલું માપ હશે એનું? તો તમે કહેશો નખની આંગળી, તો પછી સોરી નખની આંગળી શું? આંગળીના નખની પહોળાઈ તો કેટલી આવશે? 1 સેન્ટીમીટર. હવે સાડીની લંબાઈ કીધું છે, સાડીની લંબાઈ તો 5 મીટર. અને અહીંયા લાસ્ટમાં છે ઘરથી શાળાનું અંતર, તો અહીંયા કહેશો 1 કિલોમીટર. ઘરથી શાળાનું અંતર શા મપાય? કિલોમીટરમાં. બરાબર ધ્યાન રાખજો, ક્યાં સેન્ટીમીટર આવે, ક્યાં મીટર આવે અને ક્યાં કિલોમીટર આવે. બરાબર, આટલું ખાસ ધ્યાન રાખજો, પછી આપણે એને ચેન્જ કરતા શીખવાડીશું. કિલોમીટરથી મીટરમાં અને મીટરથી કિલોમીટરમાં નહીં, સેન્ટીમીટરમાં. હવે અહીંયા જુઓ, નીચે આપેલ નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો. હવે આ નકશો બરાબર જોજો. પહેલા પૂછ્યું રસ્તા, એની લંબાઈ. તો સૌથી પહેલા તો આપણે એ બધા નકશાની લંબાઈ ગણી લઈએ. ચલો આ એની લંબાઈ કેટલી છે? તો અહીંયા કે 2, 2 ને 2 4, 4 ને 3 7, 7 ને 1 8, 8 ને 4 12. તો તમે કહેશો અહીંયા મેડમ એની લંબાઈ 12 સેન્ટીમીટર છે રસ્તાની. બરાબર, એના રસ્તાની લંબાઈ કેટલી છે? 12 સેન્ટીમીટર. હવે આપણે આગળ જોઈએ. તો હવે એમાં કે છે બીની, તો 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 8 ને 1 9. તો કેટલા લખશો અહીંયા? 9 સેન્ટીમીટર. બરાબર, કેટલા આવ્યું? 9 સેન્ટીમીટર. હવે અહીંયા સી, તો 4 ને 4 8, 8 ને 2 10, 10 સેન્ટીમીટર. કેટલું આવ્યું? 10 સેન્ટીમીટર. હવે અહીંયા ચોથો, અહીંયા બીજો પ્રશ્ન, અહીંયા ડીમાં છે 4 ને 3 7, 8 ને 1 9, એમાં 9 અને આ 2, 9 પછી 10 ને 1 11, તો શું છે? 11 સેન્ટીમીટર. ચલો આપણને બધાના રસ્તાની ખબર પડી ગઈ. હવે આપણે પ્રશ્નોના જવાબ આપીએ કે રસ્તા એની લંબાઈ, આપણને શું પૂછ્યું છે? એ નામ એની લંબાઈ પૂછી છે, આ એ વાળા રસ્તાની લંબાઈ પૂછી છે આપણને. તો કેટલી થઈ આપણામાં? 12 સેન્ટીમીટર. તો તમે અહીંયા શું લખો? 12 સેન્ટીમીટર. પછી બીજામાં જોઈએ રસ્તા બીની પહોળાઈ, આ બીની પહોળાઈ કીધી છે. બરાબર લખો, ચલો બીની પહોળાઈ. પછી રસ્તા સીની લંબાઈ, રસ્તા બીની પહોળાઈ, પછી રસ્તા સીની લંબાઈ. આ સીની લંબાઈ, સીની લંબાઈ કેટલી છે જુઓ તો? 4, 10. બરાબર, પછી સૌથી રસ્તા ડીની લંબાઈ, એવી જ રીતે ડીની લંબાઈ માપવાની છે. હવે કહે છે કે સૌથી ટૂંકો રસ્તો કયો છે? તો અહીંયા અહીંયા 12 કિલોમીટર થાય, 12 સેન્ટી સોરી, અહીંયા 12 સેન્ટીમીટર થાય છે. બરાબર, પછી અહીંયા કેટલી થાય છે? અહીંયા કેટલું બતાવ્યું છે? 9. અહીંયા કેટલા છે? 10. અને અહીંયા કેટલા છે? 11. ચલો સૌથી ટૂંકો કયો પડે? તો તમે કહેશો શું? બી, રસ્તો બી. બરાબર,
રસ્તો બી સૌથી ટૂંકો રસ્તો છે. ચલો આગળ, આ રસ્તો બી. આગળનો ક્વેશ્ચન હવે, સૌથી લાંબો રસ્તો કયો છે? સૌથી લાંબો રસ્તો કયો છે? ચલો કોણ કહેશે મને? અહીંયા 12, અહીંયા 9, અહીંયા 10, અહીંયા 11. તો સૌથી લાંબો 12 થયો, 12 સેન્ટીમીટર વાળો. તો જવાબમાં શું લખીશું અહીંયા? સૌથી લાંબો રસ્તો કયો? એ. કયો? એ. આવડશે? બરાબર, જાતે કરવા પ્રયત્ન કરજો. કાલે વધારે આગળ શીખવાડીશ.